અમદાવાદ અખબારનગરના નવા વાડજમાં આવેલા સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે દિવ્યાંગ ખેલૈયાઓના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 દિવ્યાંગ બાળકોને સરસ મજાના ડીજેના તાલે ગરબે ઘુમાવ્યા હતા. દરેક મનોદિવ્યાંગ બાળકોનો સાથ સહકાર ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ઋષિનાબેન પટેલ દ્વારા દિવાલ ઘડિયાળ ગિફ્ટ આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સંવેદના અને BSNL ટેલિકોમ વુમન વેલફેર ગુજરાત સર્કલ ગાયત્રી પરિવાર નારણપુરા ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ શશિકુંજ દિવ્યાંગ ક્લબના ડિરેક્ટર શ્રી ભૈરવીબેન લાખાણી જ્યોત ફાઉન્ડેશન તેમજ ઘણા બધા લોકો આ મનોદિવ્યાંગ બાળકોના ઉત્સાહ વધારવા માટે ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે સરસ મજાનું ભોજનનો આનંદ પણ માણવામાં આવ્યો હતો. આ બધું જ આયોજન સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશનના સંચાલક શ્રી ચંદ્રસિંહની ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી અમે મનોદિવ્યાંગ બાળકો માટે અમદાવાદમાં સતત કાર્ય કરી રહ્યા છીએ. અમે નથી માનતા કે અમારા મનોદિવ્યાંગ બાળકો એ દિવ્યાંગ છે. અમે નોર્મલ બાળકની જેમ જ આ બાળકોને પણ અમે દરેક બાબતમાં એમની સમકક્ષ ગણી અને અલગ અલગ મહિનામાં અમે 10-15 પ્રોગ્રામ, જેવા કે બાળકોને મૂવી જોવા લઈ જવા, કારણ કે મૂવીમાં 3 કલાક અંધારામાં બેસવું, અલગ અલગ સાઉન્ડનો બાળકોને ડર લાગે છે, હાઈપર એક્ટિવ હોય તો એક બાળક એક જગ્યા પર ન બેસી શકે માટે મૂવી જોવા લઈ જવા, વાલીઓ પણ બાળકોને પિકનિક વન ડે લઈ જતા ડરે છે, અમે આ બાળકોને બોટિંગ કરવા ચકદોરોમાં દરેક જગ્યાએ અધર સ્પેસ ઉપર લઈ જઈને પિકનિક કરાવીએ છીએ. એ બાળકોને હોટલમાં, બાળકો નથી વ્યવસ્થિત બિહેવિયરના કારણે, આ બાળકોને હોટલમાં લઈ જઈએ છીએ, દરેક ફેસ્ટિવલની ઉજવણી કરીએ છીએ અને આ બાળકો માટે અમે સતત કાર્ય કરી રહ્યા છીએ. આજે અમારે આ વેરાઈ માતાની જગ્યા જે વિજયનગર નારણપુરામાં આવેલી છે, આ મંદિરના ટ્રસ્ટ દ્વારા અમને એટલો સાથ સહકાર મળે છે કે એ લોકોને કોઈ પણ બુકિંગ હોય અને અમે જઈને કહીએ છીએ કે અમારે અમારા મનોદિવ્યાંગ બાળકો માટે પ્રોગ્રામ કરવો છે તો પહેલે પ્રાયોરિટી અમને આપે છે, એક પણ પૈસો નથી લેતા. એમાં જે રજનીભાઈ અને વાસુકાકા અને એ જે ટ્રસ્ટીઓ છે, અડધી રાતે હું ફોન કરું કે અમારે બાળકો માટે કરવો છે તો સાહેબ તમારું જ છે, ગમે તે જોઈએ ઊભા પગે એ લોકો રહે છે અને અમારા બાળકો માટે સાથ સહકાર આપી અને અમને બાળકોના પ્રોગ્રામ માટે એ અમને મદદ થાય છે. આજે અમે આ દિવ્યાંગ બાળકોના ખેલૈયાઓના ગરબા એવું નામ આપીને દિવ્યાંગ ખેલાવવા માટે ગરબા કરી રહ્યા છીએ. એમાં અંદાજે અમદાવાદની અલગ અલગ વિસ્તારમાંથી બાળકોને બોલાયા છે. 150-200 મનોદિવ્યાંગ બાળકો છે. દરેક બાળકો ગરબા કરશે 9 થી 1 વાગ્યા સુધી. 1 વાગ્યા પછી દરેક બાળકને માટે સ્વાદિષ્ટ ગુલાબજાંબુ, છોલેપુરી, પુલાવ, ખમણ, સ્વાદિષ્ટ લંચ બનાવવામાં આવ્યું છે અને બધા જ બાળકો ફૂલ એન્જોયમેન્ટ કરશે. એ પછી સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા દરેક બાળકને વોલ ક્લોક ગિફ્ટ આપવાની છે. વોલ ક્લોક મને ઘણાએ પૂછ્યું કે આ બાળકોને ગિફ્ટ આપવાનું ઘડિયાળનો મિનિંગ શું. આ બાળકોને ટાઈમ કોન્સેપ્ટ, સમય શીખવાડવા માટે અને કાયમી યાદગીરીના સંભાળવા માટે અમે આ ગિફ્ટ આપી રહ્યા છીએ. ये जो दोनों ऑर्गेनाइजेशन मैंने देखी, शशिकुंज का दिव्यांग ऑर्गेनाइजेशन और चिल्ड्रेन ट्रस्ट जो दिव्यांग के लिए काम कर रही है, उनके मतलब और भी मतलब मुझे ऐसा लग रहा है कि पूरे अहमदाबाद में और भी जितने NGOs हैं उनके लिए जुड़ना चाहिए, क्योंकि उनका विकास नहीं हो पा रहा है. दिव्यांग बच्चों का जो भी उनको ज़रूरत है, हम और लोग भी उनको जब अगर मतलब उनके एजुकेशन में उनको और भी कुछ दूसरा जैसे प्ले वगैरह है उनको, ये तो गरबा है और जो भी कलाओं है उसमें उनको सपोर्ट करेंगे तो हम और भी ज़्यादा अच्छा रहेगा. मारू नाम ऋषिना पटेल छे. મારું પોતાનું સાથ સહકાર ફાઉન્ડેશન NGO છે, જે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. અમે આવી રીતે ગરીબોને મદદ પણ કરીએ છીએ, સાથે સાથે દિવ્યાંગ જે મનોદિવ્યાંગ બાળકો હોય એમને પણ અમે કરીએ છીએ. આ વેરાઈ માતાના મંદિરમાં આજે જે બાળકોના ગરબા રાખ્યા છે મનોદિવ્યાંગ બાળકોના,
ખરેખર નવરાત્રિના નવ દિવસ જે ગરબે ઘૂમ્યા એના કરતા આજે આ બાળકો જોડે બાળકોને જોઈને જે દિલમાં આનંદ થયો છે એ ખૂબ જ સરાહનીય છે. અને અમારા જે ચંદુભાઈ છે સ્મૃતિ ફાઉન્ડેશન વાળા એમના દ્વારા અમે હું ઘણા વાર બાળકોને મદદ પણ કરીએ છીએ, બાળકોને ખવડાવવા જઈએ છીએ, બાળકોને સાથે રહીએ છીએ. હું એવું ઈચ્છું કે આ બાળકોને બીજું કશુંની પ્રેમ જોઈએ છે ને હૂંફ જોઈએ છે, તો આપણે બધા ભેગા થઈ એમને હૂંફ અને પ્રેમ આપીએ તો આ બાળકો પણ આગળ જઈ શકે છે, એમને નફરતથી એ લોકો વધારે દુઃખી થાય છે.